హరిహంతాణం నమో సిద్ధాణం నమో ఐరియాణం నమో వజ్రాయాణం నమో లోయే సర్వసాం నమః శ్రీవర్ధమానాయ నిర్ధూతకలిలాత్మనే సాలోకానాం త్రిలోకానాం యద్ విద్యాదర్పణాయ దైవ આચાર્ય સંબંધભદ્ર સ્વામી દ્વારા રચાયેલ રત્નકર્ણ શ્રાવકાચાર ગ્રંથમાં પ્રભાચંદ્ર આચાર્ય દેવની ટીકા અને પંડિત શ્રી સદાશિવદાસજી સાહેબની ટીકાના આધારે ત્રણ પ્રકારના ગુણવ્રતમાં જે પહેલું દિગ્વ્રત, બીજું અનર્થદંડ વ્રત અને ત્રીજું છે ભોગ ઉપભોગ પરિમાણ, આપણને જે છડાળાની હંમેશા લગભગ એ શૈલીથી આપણે ટેવાયેલા છીએ ને એ ક્રમથી દિગ્વ્રત, દેશવ્રત ને અનર્થદંડ, એ બધાને યાદ છે અને બધી જગ્યાએ લગભગ એ જ પ્રયોગ છે. પણ અહીંયા સદા સુખદાસજીએ જે દિગ્વ્રત પછી દેશવ્રત ન લેતા અહીંયા એમને શિક્ષાવ્રતમાંથી અહીંયા લીધું છે અનર્થદંડ વ્રત અને પછી ભોગ ઉપભોગ પરિમાણ વ્રત, એવી રીતે ભોગ ઉપભોગ પરિમાણ વ્રત ત્યાંથી અહીંયા આવ્યું છે ત્યાં એ પ્રમાણે છે. તો એમાં જુઓ, હવે ભોગ ઉપભોગ પેજ નંબર છે મારામાં 168 છે, તમારામાં 134 ને, સદા સુખદાસજીની ટીકામાં જોવાનું છે. આપણે કાલે આપણે પ્રભાચંદ્ર આચાર્યની ટીકામાંથી જોયું હતું અન્વયાર્થ 136. હવે ભોગ 82 નંબરનો છંદ છે. હવે ભોગ ઉપભોગ પરિમાણ વ્રત કહેવાવાળા 8 શ્લોક કહે છે. ખાસ દરેક ગ્રંથ લઈને બેસજો, આપણી પાસે પર્યાપ્ત છે શાસ્ત્ર અને આપણને ખ્યાલ છે કે આની અંદર વાંચન વધારે રહેશે. આપણે સમજાય છે કે નહીં? એટલે રોજના 3 પેજ 4 પેજ વગેરે વંચાય તો તમારી પાસે શાસ્ત્ર હશે તો વધારે તમારો ઉપયોગ જોડાયેલો રહેશે. ગુજરાતી છે, હિન્દી છે, તમે થોડું જોઈ લેવાનું શ્લોક નંબરના આધારે. હવે ભોગ ઉપભોગ પરિમાણ વ્રત કહેવાવાળા 8 શ્લોક કયા હશે? તો કાલે આપણે શ્લોકાર્થ જોયો તો વાંચીએ છીએ. અક્ષાર્થાનામ પરિસંખ્યાનમ ભોગ ઉપભોગ પરિમાણમ અર્થવતામ અપ્યવધો રાગ રતિનામ તનુકૃતયે. અર્થ છે, 5 ઇન્દ્રિયોના પ્રયોજનવાન વિષયોમાં જે રાગરૂપ આસક્તિ ભાવ છે તેને ઘટાડવા, તેની સીમા મર્યાદા બાંધવી, સીમિત કરવા, તે ભોગ ઉપભોગ પરિમાણ નામનું વ્રત છે. આસક્તિ જે ભાવ તો છે, સમ્યક દર્શન થયા પછી આસક્તિ ભાવ તો છે, પણ એ આસક્તિ ભાવને ઘટાડવાની વાત છે. ભોગ ઉપભોગ પરિમાણમાં છડાણ લાઈન પણ લખી છે ને, ભોગ ઓર ઉપભોગ નિયમ કરી મમત નિવારે. બહુ સરસ છે, એક એક જો સિસ્ટમેટિક છે બધું આ જૈન શાસન. ભાવાર્થમાં જુઓ, સંસારી જીવોને ઇન્દ્રિયોના વિષયોમાં ખૂબ રાગ રહે છે. સ્પર્શન ઇન્દ્રિયના 8 વિષયો, રસના ઇન્દ્રિયના 5, ગ્રાણ ઇન્દ્રિયના 2, ચક્ષુર ઇન્દ્રિયના 5, આ બધા જે ઇન્દ્રિયોના વિષયો છે ને એમાં ખૂબ રાગ રહે છે. સમજાય છે કે નહીં? જેમાં વસ્ત્ર પહેરવા હોય તો કેટલા જાતિના કલર હોય છે, તો તીવ્ર રાગ રહે છે. ખાલી ગ્રીન કલર પહેરવું છે, ગ્રીનમાં કેટલા કલર હોય છે? અહીંયા તો છે કાપડના વ્યાપારી, કેટલા હોય શૈલેષભાઈ ગ્રીનના, સ્વામીન ગ્રીન કલરના કેટલા શેડ જોવા મળે, હોય છે કે નહીં? લાલ કલરના કેટલા હોય, વ્હાઈટમાં કેટલા હોય, સમજાય છે કે નહીં? આવું ગ્રીન નહીં પણ આવું નહીં પણ આવું, સમજાય છે કે? એની અંદર કપડું જાડું જોઈએ, પાતળું જોઈએ, આ એક એક ઇન્દ્રિયના વિષય થયા ને. ખાદ્ય પદાર્થોની અંદર પણ ખાટું તીખું, ફરસાણની અંદર હવે સમજો કે ભાઈ કેળાવાળા છે કે ભજીયા છે, છે તો ફરસાણ, કેળાવાળાનો સ્વાદ અલગ,
ભજીયાનો અલગ, ખમણનો અલગ, ફૂલવડીનો અલગ, સમજાય છે? દરેકનો સ્વાદ અલગ અલગ છે ને. હા, તો એની એક એક ઇન્દ્રિયના વિષયની શું છે? લુબ્ધતા છે અંદરમાં. જીવ સંસારી જીવોના જીવોને ઇન્દ્રિયોના વિષયોમાં ખૂબ રાગ રહે છે. હવે થાય છે શું? એ રાગના કારણે નુકસાન શું થાય છે? જો તે રાગના કારણે વ્રત, સંયમ, દયા, ક્ષમા વગેરે સમસ્ત ગુણોથી પરાન્મુખ એટલે વિમુખ થઈ રહ્યા છે, નુકસાન આ જાય છે જીવને. હા, સંયમ રતન સંભાળ, વિષય ચોર ચહુ ફિરત હૈ, માત્ર દેહ તે સંયમ હેતુ હોય. જો આ એક એક ઇન્દ્રિયોના વિષયોની અંદર જે ટોડરમલજી સાહેબે લખ્યું છે, ઝંપા પાથ કરે છે, જેમ કોઈ વ્યક્તિ પહાડ ઉપરથી વગર વિચારે પડતું મૂકે, એવી રીતે એક એક ઇન્દ્રિયના વિષયોની આસક્તિ અંદરમાં ઘણી છે. એને ભોગવવામાં જીવ ગુમાવે છે. શું કે વ્રત, સંયમ, દયા, ક્ષમા બધા ગુણોથી જીવ વિમુખ થઈ જાય છે, એના જીવનમાં નથી જોવામાં આવતું આ. એટલે જે અણુવ્રતોના ધારી ગૃહસ્થ છે, સમ્યક દ્રષ્ટિ પંચમ ગુણસ્થાનવર્તી બે કસાય ચોકડીનો જેમને અભાવ છે, તે હિંસા, અસત્ય, ચોરી, પરસ્ત્રી સેવન, અપરિમાણ પરિગ્રહથી ઉપજતા જે અન્યાયના વિષયોમાં પ્રીતિ છે, શું કહ્યું? જે અન્યાયના વિષયોમાં પ્રીતિ છે, તેનો ત્યાગ કરી દેવાથી વૃત્તિ થઈ ગયા છે. હવે ન્યાયના વિષયોને પણ તીવ્ર રાગનું કારણ જાણીને તેમનાથી અરુચિ થઈ જવાથી રાગની આસક્તિ ઘટાડવા માટે પોતાના પ્રયોજનવાન ઇન્દ્રિયોના વિષયોમાં પણ પરિમાણ કરવું, તે ભોગ ઉપભોગ પરિમાણ નામનું ગુણવ્રત છે. કેટલી સરસ વાત લખી છે. બે વાત લખી છે, અન્યાયના વિષયોમાં પ્રવૃત્તિ અને એક ન્યાયના વિષયોમાં પ્રવૃત્તિ. પાંચ ઇન્દ્રિયના વિષયો તો છે, સ્પર્શન, રસના, ગ્રહણ, ચક્ષુ, કર્ણ વગેરે પાંચ ઇન્દ્રિયના વિષયો, એમાં આ સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા જીવ છે, એને અન્યાયના વિષયોમાં તો પ્રવૃત્તિ હોતી જ નથી. સમજાય છે કે નહીં? અન્યાય, અનીતિ, અભક્ષ, ભક્ષણમાં તો પ્રવૃત્તિ હોતી જ નથી. તો હવે શેમાં જોવામાં આવે છે? જે ન્યાયપૂર્વક છે, સમજાય છે? ન્યાય નીતિપૂર્વકના જે પાંચ ઇન્દ્રિયના વિષય ભોગ જે છે, બરાબર સમજવી, એ વિષય ભોગ જે છે એની અંદર પણ એ કહે છે કે એના પ્રત્યે જે આસક્તિ ભાવ છે ને, રાગ ભાવ છે ને, એને પણ ઘટાડવા માટે, એને પણ ઘટાડવા માટે અહીંયા લખ્યું છે કે હવે ન્યાયના વિષયોને પણ તીવ્ર રાગનું કારણ જાણીને તેમનાથી અરુચિ થઈ જવાથી રાગની આસક્તિ ઘટાડવા માટે, રાગની આસક્તિ ઘટાડવા માટે. કેટલું સરસ લખ્યું છે. શું લખ્યું છે? ન્યાયના વિષયોને પણ તીવ્ર રાગનું કારણ જાણીને તેમનાથી અરુચિ થઈ જવાથી. જેમ આપણે જસ્ટ સમજવા માટે કે ભાઈ ભોજન માટે દાળ, ભાત, રોટલી, શાક વગેરે જે કંઈ હોય ને, હવે ન્યાયપૂર્વકનું છે, ભક્ષ્ય પદાર્થ જ છે, ભક્ષ્ય પદાર્થ. પણ એ એમ કહે કે ભાઈ જુઓ, આજે કામ કરજો, રોટલીને શાક જ બનાવજો, આજે બીજું કંઈ નહીં મારે, આજે ખ્યાલ આવે છે કે નહીં? હવે એને ખાવાની છૂટ છે, દાળ, ભાત, રોટલી, શાક બધું ખાવાની છૂટ છે એને, ન્યાયપૂર્વકની. પણ એને મૂળ રાગની આસક્તિ શું છે? ઘટાડવાનો ભાવ છે ને. તો કહે છે આજે મારે દાળ ભાત, કંઈ એને ઘરમાં ખાવાની કમી છે એવું નથી. સમજાય છે કે નહીં? છે બધા સામગ્રી, પણ આજે દાળ ભાત નહીં, નથી મારો આજે દાળ ભાતનો ભાવ નથી, શાક અને રોટલી. સમજાય? બીજા દિવસે એમ કે નહીં, આજે મારે દાળ ભાત જ, આજે શાક નથી લેવાનું. સમજાય છે કે નહીં? ત્રીજા દિવસે વળી એમ કહે કે ભાઈ, એક સમજવા માટે ખાદ્ય પદાર્થોની અંદર
બે શાક ને બે સલાડ ને દાળ ને બે જાતિની દાળ ને પાપડ ને લીંબુ ને પલાણું ને આ આ એક સમજે ને, એ બધું ખાવાની છૂટશે એને, ભક્ષ્ય પદાર્થ એને એને સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને ન્યાયપૂર્વકનું છે. એક ચાહે તો એ એ ઘણી બધી સામગ્રી જે છે ને એ ભોગવે, છતાં પણ એનું સમ્યક તો પડી નહીં જાય, પણ એની અંદર પણ આ ગ્રહસ્થ પંચમ ગુણસ્થાન વર્તી એના માટે ને એ ભોગ અને ઉપભોગની વ્યાખ્યા કરશે નીચે. જે એક વખત ભોગવવામાં આવે ને શું કહેવાય? ભોગ. અને જે વારંવાર ભોગવવામાં આવે ને શું કહેવાય? ઉપભોગ. જેમાં વસ્ત્ર છે વારંવાર ભોગવવામાં આવે તો ઉપભોગ કહેવાય, અને દાળ ભાત રોટલી શાક ભોગ. એક વખત ભોગવ્યા પછી ફરી થોડા ભોગવવામાં આવે. પણ એ કહે છે કે એ બધા જે પદાર્થો છે એની અંદર પણ શું કરે છે? એની અંદર રાગની આસક્તિ ઘટાડવા માટે આ પ્રમાણે એનું લખીને પરિમાણ કરે છે. જો જે પરિગ્રહ પરિમાણ તો કર્યું છે, પરિગ્રહ પરિમાણ વ્રત એ અણુવ્રતમાં આવ્યું. અહિંસાણુ વ્રત, સત્યાણુ વ્રત, અચૌર્યાણુ વ્રત, બ્રહ્મચર્યાણુ વ્રત ને પરિગ્રહ પરિમાણ. તો પરિગ્રહનું જે પરિમાણ કર્યું છે, પરિગ્રહનું પરિમાણ કે ભાઈ ચલો આ દિગ્વ્રતમાં ભણ્યા ને આપણે દિગ્વ્રત, હા પેલા પરિગ્રહ અણુવ્રતમાં એ બધા કેટલા એકબીજાની સાથે સંકળાયેલા છે. પરિગ્રહનું પરિમાણ કર્યું, થોડું સાંભળી લો જરા. પાંચ અણુવ્રત છે, પછી શું આવ્યા? ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત તો પછી આવશે. બરાબર સમજો, પાંચ અણુવ્રતમાં પરિગ્રહની અંદર એને પરિમાણ કર્યું. ધન ધાન્ય દાસી દાસ વસ્ત્ર વાસણ સોનું ચાંદી એની અંદર પરિમાણ કર્યું કે ભાઈ આનાથી વધારે નહીં, પરિમાણ કર્યું. બરાબર છે કે નહીં? પછી ત્રણ ગુણવ્રત આવ્યા, એમાં પેલું દિગ્વ્રત આવે. દિગ્વ્રત, દિગ્વ્રતની અંદર શું કરે? દિગ્વ્રતની અંદર દશે દિશામાં પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ અને ચાર વિદિશાઓ અને ઉપર અને નીચે દસે દિશાની અંદર મર્યાદા કરશે દિગ્વ્રતમાં, કે આ દસ દિશાની બહાર મારે નથી જવાનું. સમજાય છે કે નહીં? આ બાજુ કોઈ પણ દાખલ કે ઇન્ડિયાની બહાર મારે નથી જવાનું, ગુજરાતની બહાર મારે નથી જવાનું. સમજાય છે કે નહીં? અને ઉપર આટલેથી ઉપર આટલા ફૂટથી ઉપર નથી જવાનું મારે. સમજાય છે કે નહીં? હા પછી સમજે કે 25 માળનું બિલ્ડિંગ મળતું અને 26મા માળે મફત મળતી હોય જગ્યા, પણ નક્કી કર્યું છે કે ભાઈ આટલા ફૂટથી ઉપર નહીં જવાનું. મૂળમાં આત્માના આશરે રાગ ઘટી ગયો છે. સમ્યક દર્શન પૂર્વકની આ સ્થિતિ છે આખી, ખાસ સમજવું. નીચે પણ એ પ્રમાણે મર્યાદા કરી છે. હા આ જાય છે ને પેલા બધા અહીંયા પણ શીખવાડતી કપડે વચ્ચે સાંભળ્યું હતું, બે ત્રણ વર્ષે પેલા ક્યાં એકદમ નીચે એકદમ પેલા પેલા સહી પણ કરાવે, બધી ગેમ હોય છે રમવાની, એને સિગ્નેચર કહી તમે મરી જાઓ તો અમારી જવાબદારી નહીં, એને કંઈક છેક અંદર ઊંડે સુધી મોકલે. હા આ એ કંઈક હોય છે ને, તો હવે એ એટલે સુધી જાય ને એમાં એક મરી ગયો હતો એક છોકરો ત્યાં આગળ. સમજાય છે કે નહીં? એ રમવા માટે ગેમ કહેવાય, પણ એ જે બધી એક જાતિની ડર લાગે. હવે એની અંદર જીવ સુખ શોધે છે ને, મરી ગયો ત્યાં નાની ઉંમર છોકરો હશે 24-25 વર્ષ, પણ એ કહે છે મર્યાદા કરી છે કે આટલેથી નીચે નહીં તો પછી નીચે નહીં. હવે સમજો, આ દસે દિશાની અંદર એને મર્યાદા કરી કે આની બહાર મારે જીવન પર્યંત નથી જવાનું. બહુ સરસ ચાલી ગયો ટોપિક તો, પણ થોડી વાગે એ દસે દિશાઓની બહાર એને દ્રવ્ય હિંસા તો નથી થતી, ભાવ હિંસા પણ નથી થતી. ભાવ જ નીકળી ગયા ને એ જાતિના, શું થાય છે? અમારે શું લેવા દેવા, હા ના જવું ના જ આવવું, ના નહીં નાવું નહીં નીચોવું. સમજાય છે કે નહીં? તો એને ત્યાં ભલે પંચમ ગુણસ્થાન વર્તી છે, છતાં પણ એ દસે દિશાઓની જે મર્યાદા કરી છે એની બહારમાં ઉપચારથી મહાવ્રત કહ્યા ત્યાં. કેમ કે મહાવ્રતી મુનિરાજ છે, એમને ત્રસ અને સ્થાવર બંને હિંસાનો ત્યાગ હોય છે. ત્રસ અને સ્થાવર ન્યાય આ આપ્યો, ત્રસ અને સ્થાવર. તો દસ દિશાઓની બહાર જેમ સમજીએ આપણે, ગુજરાતની બહાર મારે નથી જવાનું કે ઇન્ડિયાની બહાર નથી જવાનું. તો એ કહે છે કે એ શ્રાવકે નિર્ણય કર્યો છે પંચમ ગુણસ્થાન વર્તીએ નિયમ કર્યો કે ભાઈ મારે ભારતની બહાર નથી જવાનું. તો ભારતની બહાર જે દ્રવ્ય હિંસા ને ભાવ હિંસા થાય છે ને એનો જરીય એને દોષ નથી લાગતો. તો એ અપેક્ષાએ એમને મહાવ્રત કહ્યા ત્યાં, મહાવ્રત કહ્યા ઉપચારથી.
ખરેખર મહાવ્રત કેમ નહીં? કેમ કે હજુ પ્રત્યાખ્યાન આવરણ કશાયનો ઉદય તો છે, અનંતાનુબધિય પ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાનનો ઉદય છે, એટલે રિયલમાં નહીં કહેવાય. એ આપણે ચાલી ગયો છે વિષય આગળ, પણ એટલું એટલી એની પોઝિટિવિટી બતાવી. પહેલા એ દિગ્વ્રત નહોતું તો શું હતું સમજો, દિગ્વ્રત જયારે પાંચ અણુવ્રત હતા પણ દસે દિશાઓમાં મર્યાદા નહોતી કરીને, તો દસ દિશામાં કે મારી ઇન્ડિયાની બહાર નથી જવાનું, જસ્ટ સમજવા માટે કે મારે નથી જવાનું ઇન્ડિયાની બહાર, તો એ ભલે ના જાય ત્યાં, ન જતો હોવા તો દ્રવ્ય હિંસા તો થતી નથી. દ્રવ્ય હિંસા એટલે ખ્યાલ જીવોનું મરવું પોતાના નિમિત્તે, તે તો મરવું થતું નથી કેમ કે જતો જ નથી, પણ અંદરમાં ભાવ હિંસા છે, ભાવ હિંસાનો દોષ લાગે છે ત્યાં. અને નિયમ કરી દીધો તો દ્રવ્ય હિંસા તો આમે નહોતી થતી, ભાવ હિંસાના દોષથી બચી ગયો, એટલે ઉપચારથી મહાવ્રત કહ્યું ત્યાં એને. સમજાય છે કે નહીં? પછી હવે સમજો આગળ, ચારે અનુયોગ પૂજ્ય ગુરુદેવજીના શબ્દોમાં બધી વાતો એક વખત મળદા હોય તો એ ઉભા થઈ જાય. સમજાય છે? હા, આજે બપોરે ગુરુદેવજીનું સીડી પ્રવચન એક છઠ્ઠી ગાથા ઉપર સાંભળતો હતો, તો છઠ્ઠી ગાથાના શરૂઆતમાં જ ગુરુદેવશ્રીએ એક વાત કરી, શરૂઆતમાં લગભગ 7-8-10 મિનિટ પછી જ, કે મને એમ સહેજ ગુરુદેવજીના ઉદ્ગાર આવ્યા કે જીવને સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે આ છઠ્ઠી ગાથામાં બધું આવ્યું, છઠ્ઠી ગાથા પર્યાપ્ત છે. એ એમ અંદરમાં અહોભાવ વ્યક્ત કરતા કહ્યું, છઠ્ઠી ગાથામાં પર્યાપ્ત છે એને પોતાનું હિત કરવું હોય તો. એક અર્થ કર્યો કે નથી આવતું ભાઈ, જીતી ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે આવે છે ને, તો ઇન્દ્રિયોને જીતવી એટલે શું? ત્યારે ગુરુદેવશ્રી કર્યું કે અંદરમાં પોતાના દ્રવ્ય સ્વભાવમાં જવું એનું નામ ઇન્દ્રિયોનું જીતવું. કેટલી સરસ વ્યાખ્યા! ઇન્દ્રિયોનું જીતવું એટલે ઇન્દ્રિયોનું લક્ષ્ય છોડવું, ઇન્દ્રિયોના વિષયોનું લક્ષ્ય છોડીને અંદરમાં દ્રવ્ય સ્વભાવનું લક્ષ્ય કરવું એનું નામ ઇન્દ્રિયોનું જીતવું છે. જો સાંભળજો જરાક, તો એ એ દસે દિશામાં જે મર્યાદા કરીને, પેલું બહારનું તો ચેપ્ટર ક્લોઝ થઈ ગયું, અંદરની જરાક વાત કરીએ આપણે. અંદરની આવે એની અંદર આવ્યું આ ભોગ ઉપભોગ પરિમાણ, અનર્થ દંડ. પેલું અનર્થ દંડ ચાલી ગયું, બીજું પેલું દિગ, ત્રણ ગુણવ્રતમાં પેલું કયું આવે? દિગ્વ્રત. બીજું અનર્થ દંડ વ્રત. દિશવ્રત તો આમાં છે નહીં, દિગ્વ્રત પછી અનર્થ અને ત્રીજું ભોગ ઉપભોગ. તો દિગ્વ્રતમાં શું કર્યું? દસે દિશાઓમાં મર્યાદા કરી દીધી. હવે એ દસ દિશામાં જે મર્યાદા કરીને, એની બહારનો તો પ્રશ્ન રહ્યો નહીં, પણ અંદર જે છે દસ દિશાની અંદર, જેમ દ્રષ્ટાંત આપણે ઇન્ડિયા લીધું ભારત, એની અંદર પણ કામ વગરના પાપ નહીં બાંધે. અપ્રયોજન ભૂત અનર્થ દંડ એના માટે આવ્યું, કામ વગરના પાપ નહીં બાંધે, અપધ્યાન નહીં કરે. જેમ બીજા સ્ટેટની અંદર ઇલેક્શન ચૂંટણી વગેરે, જે ઇલેક્શન વગેરે હોય ને, કે બિહારમાં શું થશે ને, કાશ્મીરમાં શું થશે ને, કોચીનમાં શું થશે, અરે મૂકને ભાઈ, જે થવાનું હશે થશે, તું શું કામ મફતના પાપના પોટલા બાંધે છે? અનર્થ દંડ અપધ્યાન, ન્યાય સમજે? અપધ્યાન ચાર પાંચ પ્રકાર જોયે ને, હિંસાનો ઉપદેશ, પાપનો ઉપદેશ, હિંસા દાન, પછી રાગ દ્વેષ કરતાર કથા કબહું ન સુની જે, અરહું અનર્થ દંડ હેતુ અગ, અને કાહુ કી ધન હાની કિસી જય, તો એ અપધ્યાન થયું. કાહુ કી ધન હાની કિસી જય હાર ન ચિંતે, બરાબર. એક એક વાત જે આપણે અત્યારે વાત ચર્ચા ચાલી, શાંતિથી સમજશો તો તમને એક વિઝન મળશે. મનુષ્ય ભવ, જૈન કુળ, ગુરુદેવ શ્રી, દેવ શાસ્ત્ર ગુરુ, આનાથી વધારે બીજો પુણ્યનો ઉદય શું કહેવાય? સમજાય છે કે નહીં? ક્યાંક આપણે કહે ને લક્ષ્મી ચાલલો કરવા આવી છે ને, આપણે સામેથી એને હડસેલું નથી મારી રહ્યા ને, આપણને જાતે ખ્યાલ આવશે કે અરે આ શું કરી રહ્યા છે, જીવન તો પૂરા થવા આવ્યા. શાંતિથી દરેક સર્વે કરો કે આટલું મનુષ્ય ભાવ આખો ગયો, મેં આ મનુષ્ય ભાવમાં મારું રિઝલ્ટ શું? લોકો વખાણ કરે કે લોકો વાહ વાહ કરે, એ લોકો સાચું બોલે છે કે ખોટું બોલે છે, કે તારી જોડે ઊભા રહે એટલે તને સારું લગાડવા માટે બોલે છે? સમજાય છે કે નહીં? હા, અને ખરેખર સારું છે કે નહીં? જાતે વિચાર કરવો જોઈએ ને કે જિંદગી પૂરી થવા આટલા વર્ષોમાં મનુષ્ય ભાવમાં જૈન કુળમાં આવીને
મેં શું કર્યું? જૈન કુળમાં જન્મ્યો તો જૈન કુળમાં જન્મ્યો એના હિસાબે મેં શું કર્યું? દિલીપભાઈ સમજાય છે? દેવેન્દ્રભાઈ, જૈન કુળમાં જન્મ્યો એનો મેં શું લાભ ઉઠાવ્યો? બાકી લાડી વાડી ગાડી રૂપિયા પૈસા લાડી બાગ બગીચા બંગલા એ તો અજૈનોના ત્યાં પણ જે કહેવાય ને તીવ્ર પાપના કામ કરે છે, કતલખાના ચલાવે છે, બીજા એવા નિકૃષ્ટ ખોટા કામો કરે છે, એમને પણ એ તો પૂર્વના પુણ્યના ઉદયથી જોવામાં આવે છે. એ તો પૂર્વના પુણ્યનું ફળ છે ને, પુણ્યના ફળનું છે. આ છઠ્ઠી ગાથા મને ફરિયાદ આવી, ગુરુદેવશ્રી બહુ જ એક સરસ વાત કરી. છઠ્ઠી ગાથા કઈ રીતે ફેમસ છે ખબર છે? શું? છઠ્ઠીના લેખ, છઠ્ઠીના લેખ. ત્યારે ગુરુદેવશ્રીએ કહ્યું કે આ લોકો છઠ્ઠીના લેખ એક પેલું કોરો કાગળ મૂકે, પેન મૂકે, અને છઠ્ઠીના લેખ. ત્યારે ગુરુદેવશ્રી બહુ સરસ વાત કરી કે શું છઠ્ઠીના લેખ? કોઈ વિધાતા થોડા, એ તો અહીંયા અહીંયા આવ્યો ને ત્યારે લેખ લખીને તો આવ્યો છે. શું હવે હવે એના લેખ કોણ લખવાનું છે? એ જ્યારે અહીંયા મનુષ્ય ભાવમાં આવ્યો તો જ્યારે બીજી પર્યાયમાંથી છૂટીને અહીંયા આવ્યો તો વચ્ચે તૈજસ અને કારમાણ છે શરીર, તો સાથે બાંધેલા કર્મ લઈને આવ્યો કે ના આવ્યો? એંગાડી જૈનમાં જ કેમ આવ્યો? બીજી ક્યાં ક્યાં કેમ ના ગયો? ત્રિયંશમાં કેમ ના ગયો? આપણા ઘરે જ કેમ જન્મ્યો? તો એ તો એ લેખ લખીને આવ્યો છે. તું બીજું કોણ લેખ લખવા વાળું છે? ન્યાય સમજાય છે કે નહીં? હવે આ મનુષ્ય પરિની અંદર આગળ આટલા વર્ષ જીવશે ને પછી આવી જાતિના સંયોગો મળશે, એ તો બધું એ લખીને આવ્યો છે, એ તો લેખ લખીને આવ્યો છે. સમજાય છે ને? જેમ ચક્રવર્તી છ ખંડના અધિપતિ થાય છે ને, એ તો લેખ લખીને આવ્યા છે. તીર્થંકર પ્રકૃતિ જે છે એ તો આગળના ભાવમાં બંધાઈ જાય છે, એક ભાવ પહેલા ત્રીજા ભાવમાં. બીજી રીતે કહીએ તો મહાવીર ભગવાનની તીર્થંકર પ્રકૃતિ એ મહાવીર ભગવાનની પર્યાયમાં બંધાઈ હતી, સ્વર્ગમાં કે ના, એના પહેલા નંદ રાજાના ભાવમાં હતા એ વખતે તો લેખ લખાયો હતો કે ત્રીજા ભાવે તીર્થંકર થશે આજી. સમજાય છે કે નહીં? તો બહુ સરસ વાત કરી ગુરુદેવશ્રીએ કે આ શું લેખ લખવાના, એ તો લેખ લખીને આવ્યો છે, અને આ છઠ્ઠી ગાથા છે, હવે લેખ લખવાનો છે, આગળનો લેખ લખવાનો. સમજાય છે કે નહીં? ભવિષ્યનું ચિત્રામણ કેવું કરું? હવે કે છે આ છઠ્ઠી ગાથા એનો લેખ લખવાની વાત છે કે અશરીરી થવાના લેખ લખવાની ગાથા છે? બાકી હવે અહીં કોઈ વિધાતા આવે ને આ ભાવની અંદર કેવી રીતે જીવવાનું એ તો બધું લઈ સંયોગોનું લઈને આવે છે ત્યાં. એટલે કહેવાનું આ છે, જૈન કુળમાં જન્મ્યા એના હિસાબે મારો શું પ્રોગ્રેસ? મારે તો એ કહેવું છે, ડોક્ટર બન્યો ને, એન્જિનિયર બન્યો ને, આઈએએસ બન્યો ને, કલેક્ટર બન્યો ને, ફલાણો બન્યો, ઢીકણો બન્યો ને. સમજાય છે કે નહીં? એ તો લૌકિકમાં જોવામાં આવે છે બધું. સમજાય છે કે નહીં? જૈન કુળમાં જન્મે એનો ત્યાં શું ફાયદો ઉઠાવ્યો? એનો શું ફાયદો? જુઓ, એટલે એ દસ દિશામાં જે મર્યાદા કરીને, તો પછી એની અંદર પણ અનર્થ દંડ જે કહ્યું ને, કામ વગરના રાગ દ્વેષ કરતાર કથા કહું ન સુની જે કહ્યું ને, એટલા માટે જલ્દી ખ્યાલ આવે બીજા સ્ટેટની અંદર બીજું આમ 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 આવે આપણે શું છે? સમજાય છે કે નહીં? હા, ફલાણો જીત્યો ને ફલાણો હાર્યો, હવે તને એના નામે યાદ રાખીને તારે શું કામ છે? સમજાય છે કે કોણ હાર્યું ને કોણ જીત્યું? આત્માના ગુણો યાદ કરીને, આત્માની શક્તિ યાદ રાખને એના કરતા. હા, સમજાય જ નહીં? એવી રીતે બહારમાં બધી ક્રિકેટ વગેરે મેચો ચાલતી હોય, ખ્યાલ આવે છે ને? હા, તો શું છે એનાથી લેવા દેવા? બે વાત, અપધ્યાન, અપધ્યાનમાં ખ્યાલ આવી ગયો ને એ પ્રમાણે. તો એ એક જ્ઞાની ધર્માત્મા જીવ છે, એ જેટલી મર્યાદા કરી છે એની અંદર પણ એને જેટલું પોતાની આજીવિકાનું ગ્રહસ્થિનું પ્રયોજન હોય એના માટે પાપ થતું હોય એમાં પણ એને ખેદ જોવા, વધારાનું કામ વગર પાપના પોટલા બાંધતો નથી. કેમ કે એને ખબર છે કે હું પાપ કરીશ તો ભોગવવું કોને પડશે? મારે ભોગવવું પડશે. બરાબર સમજે છે, જાણે છે. હવે આ ભોગ ઉપભોગ, કામ વગરનું પાપ તો બાંધતો નથી, પણ આ જે દશે દિશામાં મર્યાદા કરી છે, બરાબર છે કે નહીં? હવે જે કહ્યું ને સમજ મળે,
ભોજનમાં દાળ ભાત રોટલી શાક બે શાક સલાડ પાપડ, સમજાય છે કે નહીં? એ બધું બધું છે, બનાવીને ખાઈ શકે એવું, એને વાંધો નથી. પણ એની અંદર પણ એને શું કરી, આસક્તિ ઘટાડવા માટે કહ્યું કે નહીં ભાઈ આજે આજે કશું નહીં, આજે એક જ વસ્તુ જે હોય તમે એક જ વસ્તુ બનાવો છો, સમજાય છે? એક જ વસ્તુથી ચાલશે, બે વસ્તુથી ચાલશે, વધારે બનાવવાની નહીં, મને એવો રાગ નથી, સમજાય છે કે નહીં? આ એક ખાવાની વાત કરી, એવી રીતે પહેરવાની, ઓઢવાની, સૂંઘવાની, સાંભળવાની, સમજાય છે કે નહીં? બધાની અંદર ભોગ અને ઉપભોગમાં શું કરે છે, પરિમાણ, પરિમાણ એટલે અંદરમાં એ પ્રમાણે શ્રિંક કરતો જાય, સંકોચાતો જાય છે. અને બહારથી સંકોચાય છે ને અંદરમાં પોતાના સ્વભાવનો મહિમા વધારતો જાય છે. જો હવે ન્યાયના વિષયોને પણ તીવ્ર રાગનું કારણ જાણીને, કેટલું સરસ લખ્યું છે, અન્યાયની તો પ્રશ્ન જ નથી, ન્યાયના વિષયોને પણ, કેમ કે આ એના માટે છે કે ભાઈ અમે તો ન્યાયથી બધું, ન્યાય અરે શું ન્યાય છે, તો સરવાળે પાપ છે, તો પાપ ને ન્યાયની બાજુમાં છે તો પાપ. હવે ન્યાયના વિષયોને પણ, સમજે ને, ભક્ષ પદાર્થોને પણ, ન્યાયના વિષયોને પણ તીવ્ર રાગનું કારણ જાણીને તેમનાથી અરુચિ થઈ જવાથી, આત્માની રુચિ થઈ વધી તો એ તરફ અરુચિ થઈ જવાથી રાગની આસક્તિ ઘટાડવા માટે પોતાના પ્રયોજનવાન ઇન્દ્રિયોના વિષયોની અંદર પણ શું કરવું, પરિમાણ કરવું. સમજાય છે કે નહીં? પૂજ્ય ગુરુદેવશ્રીની જરા ચર્યા જોઈએ તો એમનું ભોજન કેટલું સાદું ભોજન, સમજાય ને, પહેરવેશ સાદો, જીવન સાદું, હા, અને તો પંચમ ગુણસ્થાન વર્તીની દશા તો ઘણી ઊંચી દશા છે. પોતાના પ્રયોજનવાન ઇન્દ્રિયોના વિષયોમાં પણ પરિમાણ કરવું તે ભોગ ઉપભોગ પરિમાણ નામનું ગુણવ્રત છે. વ્રતિ જીવોએ ઇન્દ્રિયોના વિષયોમાં નિરર્થક પ્રવૃત્તિને રોકીને ભોગ ઉપભોગ પરિમાણ કરવું તે મહાન સંવરનું કારણ છે. હવે ભોગ શું છે અને ઉપભોગ શું છે તેમનું લક્ષણ શ્લોક દ્વારા કહે છે. તમે એક કામ કરો, પ્રભાચંદ્ર આચાર્ય દેવની ટીકામાંથી આપણે અન્વયાર્થ લઈએ છીએ. બાજુમાં તમારી પાસે બીજો ગ્રંથ વધારે હશે, બધા લઈને બેસજો. શ્લોક નંબર છે 83, પેજ નંબર કયું છે તમારે, 217, 217, 217. આપણી પાસે ઘણા ગ્રંથ છે, બરાબર, જેવો જો શ્લોક નંબર છે 83 નંબરનો શ્લોક છે. જો શ્લોકનો પાઠ કરીએ છીએ. ભુક્ત્વા પરિહાતવ્યો ભોગો, ભુક્ત્વા પુનશ્ચ ભોક્તવ્યઃ, ઉપભોગો અસન વસન પ્રવૃતિ પંચેન્દ્રિયો વિષય. શું કહે છે નીચે જુઓ, ભોગ અને ઉપભોગનું લક્ષણ, અન્વયાર્થ જુઓ. અન્વયા અસન લખ્યું છે ને, અસન પ્રવૃત્તિ એટલે ભોજન, અસન એટલે ભોજન, અસન પ્રવૃત્તિ એટલે ભોજન આદિક, પંચ ઇન્દ્રિય એટલે પાંચ ઇન્દ્રિયોના વિષય ભુક્તવા, વિષયો ભોગવીને, ભોજનાદિક પાંચ ઇન્દ્રિયના વિષયોને ભોગવીને જે વિષયો પરિહાતવ્ય એટલે છોડી દેવા યોગ્ય છે તે શું છે, ભોગ. સમજી ગયા ને, દાળ ભાત રોટલી શાક એ બધું શું છે, ભોગ, ભોગવી દીધું પછી વાત પૂરી થઈ ગઈ. અને બીજા કયા, અને વસન પ્રવૃત્તિ, ઉપર પેલું શું લખ્યું હતું, અસન પ્રવૃત્તિ, શરૂઆતમાં શું લખ્યું, અસન પ્રવૃત્તિ, અને આ શું આવ્યું, વસન પ્રવૃત્તિ. એટલે ભોજન આદિક શેમાં જશે, ભોગમાં, અને વસન પ્રવૃત્તિ શેમાં જશે, ઉપભોગમાં. જો વસન પ્રવૃત્તિ એટલે જે વસ્ત્ર આદિ વિષયો ભુક્તવા, ભોગવીને પુનઃ ભોક્તવ્ય, ફરીથી ભોગવવા યોગ્ય છે તેને શું કહેવાય,
તે ઉપભોગ છે, જેને છડાણામાં શું લખ્યું છે ને, હા હા ત્યાં એટલું લખ્યું છે. અને અહીંયા તો ભોગ અને ઉપભોગની સ્પષ્ટતા પણ કરી, એક વાર ભોગવવામાં આવે અસન પ્રવૃત્તિ એ ભોગ, અને વસન પ્રવૃત્તિ એ શેમાં જશે, ભોગવ્યા પછી ફરીથી પણ ભોગવવામાં આવે એને ઉપભોગ કહેવામાં આવે. બરાબર છે કે નહીં? જેમાં રૂમાલ છે તો ફરી ભોગવવામાં આવે, ઘડિયાળ છે તો ફરી ભોગવવામાં આવે, ઉપભોગ. હા જો એમાં એમાં ભાવાર્થ તમે નજર નાખો, એમાં ને એમાં પાછળ ભાવાર્થ ટીકા પણ જુઓ તમે, થોડી ટીકા એક બે માં આપણે જોઈ છે, તમારે ઘરે તમારે વાંચવું હોય ને એમને એમ પણ તો તમને થોડો અને પદ્ધતિ પણ ખ્યાલ. ટીકા જુઓ, પંચેન્દ્રિય વિષય એટલે પાંચ ઇન્દ્રિયના સંબંધી વિષયો ભુક્તવા પરિહાતવ્ય ત્યાજ્ય, ભોગવીને જે છોડવા યોગ્ય છે તે ભોગ છે. જેમ કે અસન પ્રવૃત્તિ એટલે ભોજન, પુષ્પ, ગંધ, વિલેપન વગેરે. પછી જે વિષયો પહેલા ભુક્તવા પુનશ્ચ ભોક્તવ્ય, ભોગવીને ફરીથી ભોગવવા યોગ્ય છે તે ઉપભોગ છે. જેમ કે શું લખ્યું છે, વસન પ્રવૃત્તિ, વસ્ત્ર, આભૂષણ વગેરે. ભાવાર્થ, જે પાંચ ઇન્દ્રિયના વિષય પદાર્થ એક વખત ભોગવ્યા પછી ફરીથી ભોગવવા યોગ્ય રહે નહીં તેને ભોગ કહેવાય. જેમ કે ભોજન, ગંધ, માળા વગેરે. અને જે પદાર્થ વારંવાર ભોગવવામાં આવે છે એને ઉપભોગ કહે છે. જેમ કે વસ્ત્ર, આભૂષણ વગેરે. જે ભોગ ઉપભોગની વસ્તુઓને ભોગવવામાં આવતા દ્રવ્ય હિંસા થાય છે, એટલે સામે પેલો જીવ મરી જાય છે, તે તો સર્વથા ત્યાજ્ય છે. પરંતુ જે વસ્તુ ભોગવવામાં આવતા દ્રવ્ય હિંસા તો થતી નથી, કોઈ જીવ નથી મરતો, પણ તેને ભોગવવાની જે અંદરમાં લાલસા છે, એ લાલસા રૂપ રાગજનિત જે ભાવ હિંસા અવશ્ય થાય છે, માટે એ ભાવ હિંસાને ઘટાડવા માટે તેવી વસ્તુઓનું કાળની મર્યાદાથી પરિમાણ કરવું યોગ્ય છે. કે ભાઈ ત્રણ દિવસ સુધી બી મારે આ વસ્તુનું સેવન નથી કરવાનું, બરાબર, બે દિવસ સુધી મારે આ વસ્તુ નથી લેવાની, તો એની અંદર પણ શું કર્યું, એને પરિમાણ કર્યું. પછી કોઈ સમજો ને કે લાખ રૂપિયાની કે સોનાની કે સરસ મજાની ભાવતી વસ્તુ પણ કે મારે ત્રણ દિવસ બસ એ વિકલ્પ નથી, વાત પૂરી થઈ ગઈ ત્યાં આગળ, એની અંદર એ પરિમાણ કરે છે. ભાવ હિંસા લાલસા ઘટાડવા માટે, સમજાય છે કે નહીં? દ્રવ્ય હિંસા થાય છે એ તો ત્યાગવા યોગ્ય છે, પણ અંદરમાં રાગની આસક્તિ ઘટાડવા માટે આવી જાતિના જીવના અંદરમાં બળવાન વસ્તુનું એ બળ આવતું જાય છે, તો આવા પરિણામ જોવામાં આવે છે. હવે સદા સુખદાજી સાહેબ શું કહે છે જોઈએ, આવી જાઓ. સદા સુખદાજી સાહેબ 83 નંબર જે આપણે હમણાં વાંચ્યું ને એમાં જ આગળ. હવે ભોગ શું છે, ઉપભોગ શું છે, કયું છે પેજ નંબર 137 જો. છંદ તો વાંચ્યો, અર્થ પણ થઈ ગયો, ભાવાર્થ વાંચીએ છીએ. સદા શુદ્ધાજીનો ભાવાર્થ, જે પદાર્થ એક વાર જ ભોગવવામાં આવે છે અને ફરીથી ભોગવવામાં આવતો નથી તે ભોગ છે, તથા જે પદાર્થ વારંવાર ભોગવવામાં આવે તે ઉપભોગ છે. જેમ કે અનેક પ્રકારનું ભોજન જે છે એ એક જ વખત ભોગવવામાં આવે, ગુલાબજાંબુ બનાવે ને મોઢામાં મૂકી દીધા પછી વાત પૂરી થઈ ગઈ ને, સમજાય છે કે નહીં? જેવું વાત એક જ વાત ભોગવાની, પછી કપૂર, ચંદન વગેરેનો લેપ એક વખતે કર્યું, બરાબર છે ને, પછી વાત પૂરી થઈ ગઈ ત્યાં આગળ. એક વખત ભોગવ, પાછું એમાં સમજવું, આત્મા એને ભોગવી નથી શકતો, પણ આ વ્યવહારના ભોગવવાનો રાગ છે ને અંદરમાં, એટલે ઉપચારથી ભોગવે છે એમ કહેવાય, એને ભોગવવાનો પ્રશ્ન છે નહીં. રાગ છે ને એ જો, કપૂર, ચંદન વગેરેનો લેપ, અત્યારે બધું હમણાં કહ્યું હતું, ક્યારેક ક્યારેક કહીએ પણ છે, તમે સાંભળ્યું હોય તો, આ બધા લગ્ન વગેરેના પ્રસંગોમાં બધા લેપ લગાડે છે ને ઉપર, અડધો અડધો કલાક કલાક સુધી પાપના પોટલા બાંધે છે કામ વગરના, એ બધું ભોગમાં જાય છે એક વખતે, પછી ગઈ વાત. અને એનું પછી પાપ બાંધ્યું છે એ કેટલાય અસંખ્ય વર્ષો સુધી પાપ ભોગવે છે, બંધ સમય જીવ,
સમજાય છે કે નહીં? અને ઘણી વાર કે હવે જેના ઉપર બધું એ વિલેપન કરે છે, બધા લેપ લગાડે છે, એને તો ખબર નથી પડતી. શરીર તો જડ અચેતન છે, સમજાય છે? એ તો અચેતન છે, જડ છે. અને ઘણી વાર કે જેને તત્વનો અભ્યાસ ન હોય, તત્વ અને જેને એક લૌકિકમાં એક પ્રકાર એનો કહેવાય ને સજ્જનતા વાળો પુરુષ હોય, એને પણ તમે પૂછો તો એ શરીર ઉપર શ્રંગાર કર્યા પછી કેટલું કુરૂપપણું દેખાય છે, સમજાય છે કે નહીં? કેટલું કુરૂપપણું દેખાય છે, પણ એક ઘેટું કૂવામાં પડે એટલે બાકીના કૂવામાં પડતા જાય છે, સમજાય છે કે નહીં? ઘણી વાર કહીએ છે આ બધી વસ્તુઓ. તો જો જે બીજા અન્ય મતી છે એમને તો ખબર નથી બિચારાને કે આમાં કેટલો પાપ લાગે છે, કેટલો દોષ લાગે છે, સમજાય છે કે નહીં? આ દ્રવ્ય હિંસાની વાત, ભાવ હિંસા, લાલસા અંદરમાં, સમજાય છે કે નહીં? બીજાને તો ખબર નથી ને, એટલે એ તો એ રસ્તે જાય, પણ તું તો આ વાત તને સાંભળવા મળી છે. આવ્યું સર્વોત્કૃષ્ટ તત્વ તારા કાને પડ્યું છે, આવી ઊંચી વાત તને સાંભળવા મળી છે. અને આ મડદાને કેવી રીતે એના શણગાર કરવા, લખ્યું ને અપૂર્વ અવસર ની અંદર, લખ્યું છે કે નથી લખ્યું? આવે છે ને એની અંદર એક લાઈન, કેશ રોમ નકે અંગે શણગાર નહીં. તો તું એ રસ્તા ઉપર ચાલ કે જે જગતના જીવો પાસે આ વાત નથી, એ તો ખોટે રસ્તે છે. કદાચ એવું બને કે એ લોકોને આ વાત મળી હોત ને તો આ વાતનો સ્વીકાર કર્યો હોત, પણ એમનું તો એટલું નસીબ નથી કે આ વાત કાને નથી પડતી. હા, પણ એના કરતા વધારે દુઃખદાયક કહાની તો તારી છે કે તને તો સાંભળવા મળ્યું ને, છતાં પણ એ કહે છે સૌંદર્ય પ્રસાદનની સામગ્રીઓ છૂટતી નથી, વધતી જાય છે. એનો અર્થ છે તે જીનવાણી સાંભળી જ નથી. જીનેન્દ્ર ભગવાનની વાણી તારા કાને ખરેખર પડી જ નથી, ખરેખર કાને પડી. તું બહેરો થઈને જીનવાણી સાંભળે છે, સમજાય છે કે નહીં? બહેરા તો થવાનું છે, પણ બહારમાં પાપની વિકથા ચાલતી હોય એના માટે બહેરા થવાનું છે. તો જીનવાણી સાંભળવા માટે બેઠો, પણ બહેરો થઈને બેઠો છે. નહીં તો આવી વાત મળ્યા પછી હવે છે શું એની અંદર, સમજાય છે કે નહીં? એ તો જેની પાસે નોલેજ નથી, જેની પાસે દૂરદ્રષ્ટિ નથી, વિઝન નથી, એ એવા પાપ બાંધે છે. જો ત્યાં કયું પણ થયું, ભાઈ તમારી પેલું બધું હોય છે ને મંડળ કે કીટી કે જે બધું હોય છે ને અલગ બધા ગ્રુપ બધા, કે તો તમે મેં કીધું કે એક વખતે બધા બેસીને એવું નક્કી કરો કે આપણે બધાને હવે આવી આ બધું આ બધી સમજાય છે કે એ બધું ઓછું કરવાનું ટેબલ ઉપરથી એ કરો ને, જગતને એક આદર્શ પૂરું પાડો ને તમે. જુઓ લવિ, કપૂર ચંદન વગેરેનો લેપ, પુષ્પમાળા, અત્તર, સુગંધી તેલ, મેળો, કૌતુક, ઇન્દ્રજાળ વગેરે, ઇન્દ્રજાળ કે મેઘધનુષ નીકળી ગયું ને, પછી એ એ પછી ફરી નહીં જોવામાં આવે, એ તો ગયું ને. જો અત્તર ફૂલેલ આ શરીર ઉપર બધું, અત્તરનું તો ઘણું કહે છે, આગળ લગાવે છે ને શરીર, આપણા શું કહેવાય, આપણે કપડા ઉપર વસ્ત્ર ઉપર બધું લગાવે છે, ઇન્દ્રજાળ વગેરે, સ્તવનના ગીત શબ્દો વગેરે એક જ વખત ભોગવવામાં આવે છે, તે પાંચ ઇન્દ્રિયના વિષયો કહેવાય છે. વળી વસ્ત્ર, આભૂષણ, સ્ત્રી, સિંહાસન, પલંગ, મહેલ, બાગ, વાજિંત્ર, ચિત્રકામ વગેરે વારંવાર ભોગવવામાં આવે છે, તે ઉપભોગ છે. જે ભોગ અને ઉપભોગ બંનેનું પરિમાણ કરે છે તેને ભોગ ઉપભોગ પરિમાણ વ્રત કહેવાય છે, હોય છે. હવે જે પરિમાણ કરવા યોગ્ય નથી પણ જીવનભર માટે ત્યાગ કરવા યોગ્ય છે એને બતાવતો શ્લોક કહે છે, સમજાય છે કે નહીં? હા, કેટલી સરસ વાત કે પરિમાણ કરવાનું નહીં, એનો તો ત્યાગ જ હોવો જોઈએ, એમાં શું પરિમાણ. હા, આમાં જે લખ્યું છે એ સિવાયની એક વાત કરું જરાક,
આ સિવાયની બીજી પણ મતલબ તત્વની જ વાત, મિથ્યાત્વનું પરિમાણ કરવાનું કે નહીં કરવાનું, હા મિથ્યાત્વનું કેટલું પરિમાણ કરવાનું, હા મિથ્યાત્વનો તો પૂરેપૂરો ત્યાગ, મિથ્યાત્વમાં શું પરિમાણ કરવાનું કે ગ્રહિતનો ત્યાગ કર્યો છે ને અગ્રહિતને રાખ્યું છે એવું એવું પરિમાણ કરવાનું, મિથ્યાત્વનો તો પૂરેપૂરો ત્યાગ હોય, હા એવી રીતે અહીંયા આ ચરણાન યોગની શૈલીમાં શું કહેવું સાંભળજો, જીવનભર માટે ત્યાગ કરવા યોગ્ય કઈ કઈ વસ્તુઓ છે તો કહે છે જો ત્રસ હતી પરિહરણાર્થમ ક્ષૌદ્રમ પિશિતમ પ્રમાદ પરિહતે મધ્યમ ચ વર્જનીયમ જિન ચરણો શરણમ ઉપાયાતે. તમે છે ને આમાં ખોલો આવે આપણે પ્રભાચંદ્ર આચાર્ય દેવની ટીકા, કેમ કે આમાં શું છે સદાશુદ્ધાજીની ટીકામાં અન્વયાર્થ નથી અને અન્વયાર્થ વગર મજા નહીં આવે. જીવો એમાં અન્વયાર્થ વાંચી છે, જિન ચરણો જિનેન્દ્ર દેવના ચરણોના શરણમ શરણે ઉપયાતે આવેલા ગયેલા શ્રાવકોએ, જિનેન્દ્ર દેવના ચરણોના શરણે ગયેલા શ્રાવકોએ ત્રસ હતી પરિહરણ અર્થમ ત્રસ જીવોની હિંસા દૂર કરવા માટે, ત્રસ એટલે ખ્યાલ આવે છે ને ત્રસ જીવ એટલે બે ઇન્દ્રિય એનાથી ઉપર, બે ઇન્દ્રિયથી લઈ અને એનાથી ઉપરના બધા કીડી વગેરે ઈયળ વગેરે એ બધું ત્રસમાં જાય, ત્રસ જીવોની હિંસા દૂર કરવા માટે ક્ષૌદ્રમ એટલે મધુ, પિશિતમ એટલે માંસ અને પ્રમાદ હર્ત પરિહર્તયે પ્રમાદનો પરિહાર ત્યાગ કરવા માટે મધ્યમ, પેલું મધુ હતું ક્ષૌદ્રમ, પછી પિશિતમ અને મધ્યમ દારૂ, ત્રણ વસ્તુ થઈ ગઈ ને મધુ માંસ અને દારૂ, મધુ એટલે મધમાખીઓનો જે મધ હોય, પછી માંસ અને દારૂ, વર્જ નિયમ ત્યાગ કરવા યોગ્ય છે એનો નિયમ ના હોય, સમજાય છે કે નહીં કે ભાઈ નહીં આપણે શું કહેવાય મહિનામાં એક વખતે માંસ ખાવાનું બાકી એક એનો નિયમ હોય, એનો નિયમ ના હોય એનું પરિમાણ ના, એનો તો પૂરેપૂરો શું હોય ત્યાગ હોય. દારૂનો નિયમ ના હોય કે બધા ભાઈબંધ ભેગા થયા હોય અથવા તો અમુક ઉપલા પર કોઈ પર્વના દિવસ લૌકિકમાં ફેસ્ટિવલ કહેવાય તો ફેસ્ટિવલ બધા ભેગા થયા હોય તો એ એવું બધું ના હોય, સમજે એનો તો જીવન પર્યંત ત્યાગ જ હોય. જીવો એમાં જ વાંચીએ પહેલા આપણે ભાવળ મધ એટલે મધુ અને માંસ ખાવાથી ત્રસ જીવોની હિંસા થાય છે અને દારૂ એટલે મદિરા પીવાથી શું થાય છે ઉન્મત્તતા પાગલપણું આવે છે, સત અને અસતનો વિવેક રહેતો નથી, સમજાય છે કે નહીં એને, સમજે કે માતા પત્ની ભાઈ બહેન કોણ ક્યાં શું છે કોઈ જાતિનો વિવેક રહેતો, મોટા નાનાનો વિવેક રહેતો નથી, કાંઈ એને ખબર નથી પડતી. જો સત અને અસતનો વિવેક રહેતો નથી અર્થાત અતિ પ્રમાદની ઉત્પત્તિ થાય છે, એક તો પ્રમાદ ઉત્પન્ન થાય છે એટલે ખબર એને કશો વિવેક નથી રહેતો, એનું નામ પ્રમાદ. જેમ નથી હોય માણસ કોઈ ઊંઘમાં લવરી કરતા હોય, ઊંઘમાં બબડાટ કરે, એમ દારૂડીઓ હોય શું કરશે બધા બબડાટ કરે એને ખબર નથી પડતી, એટલે કે તમે ઊંઘમાં કેટલું બોલ બોલ કરતા હતા મને કશી ખબર જ નથી, મને ખબર જ નથી, પ્રમાદ છે ને તીવ્ર પ્રમાદ ઊંઘમાં. એવી રીતે શરાબનો નશો ચડે છે, આગળ લખશે ભાંગ વગેરે છે, હા તો એના કહે છે નશામાં એ પ્રમાદવાળી દશા છે અને બે વસ્તુ લખી આમાં જો પ્રમાદની ઉત્પત્તિ થાય છે અને બીજું ત્રસ હિંસા પણ થાય છે, બે વસ્તુ લખી છે દોષ સમજવા જોઈએ ને, પ્રમાદ એ કાંઈ ખબર નથી પડતી, ત્રસ હિંસા પણ થાય છે. માટે જિનેન્દ્ર દેવના ભક્તોએ ત્રસ હિંસા અને પ્રમાદને દૂર કરવા માટે મધ માંસ અને દારૂનું શું લખ્યું છે બોલો છો બધા સાથે, સર્વથા જીવન પર્યંત ત્યાગ કરવો જોઈએ, લખ્યું છે કે નથી લખ્યું સ્પષ્ટ. એ કદાચ આપણે કહ્યું કે નહીં વચ્ચે એક મુંબઈમાં કે યુવા બધા યંગસ્ટરનો એક ક્લાસ હતો તો ત્યાં થોડી વાત થઈ હતી એવી કે
કહ્યું કે અમારા જમાનામાં કે એવી જાતિનો અત્યારે જે બહારમાં પૈસે ટકે લાડીવાડી ગાડી સંબંધમાં ભલે પુણ્યનો ઉદય હોય બહારમાં, પણ બીજી રીતે કયો પાપનો ઉદય છે. અને જે જૂનું જે જૂની જનરેશનની જે આપણે ભણતા હતા પહેલા, થોડા વર્ષો પહેલાં, અતિ સમજ 40-એક વર્ષ પહેલાં, એ વખતે સ્કૂલની અંદર 500 છોકરા ભણતા હોય ને, હા, એમાંથી કદાચ એકાદ કોઈ આ શરાબ વગેરેના વ્યસનનો કદાચ મળી જાય તો મળી જાય, કદાચ મળી જાય તો, સમજાય છે. ક્લાસની અંદર આપણે 50-50 છોકરાઓનો એક એક ક્લાસ હોય, સમજાય છે કે નહીં, કોઈ ના મળે જોવા માટે. તમારા ફ્રેન્ડ સર્કલમાં એવું કોઈ હોય જ નહીં, એ જાતિનો પુણ્યનો ઉદય હતો, એ જાતિનો પુણ્ય. જ્યારે આજે બહારમાં હાઈફાઈ કલ્ચરની અંદર આ જૈનોના છોકરાઓ માટે દયાજનક સ્થિતિ એ થઈ છે કે એના એના ક્લાસ, સ્કૂલ, કોલેજ જ્યાં ભણતો હોય તો એ એક છે, અને બીજા 9 એના ફ્રેન્ડ છે, તો 10ના ગ્રુપની અંદર એ એકલો જ એવો છે કે જ્યાં એને આ વાત ટકોર કરવામાં આવે છે કે આ આ આ ખાતો નથી, પીતો નથી, સમજો કે એવી જાતિનું આ ભક્ષનું સેવન નથી કરતો, કાંદા બટાકા નથી ખાતો, રાત્રિ ભોજન નથી કરતો, જેટલું એનાથી જે પડાય છે એ એક એવો છે, બાકીના 9 એવા છે. મેરેજ કરેલા પણ જે છે ને, યંગસ્ટર મેરેજ કરેલા, એના કે અમે 5-7 કપલ બહાર જઈએ, સમજાય છે કે નહીં, તો અમારે એકલાનું જ આ પ્રમાણે બધું હોય, બાકીના તો બધું હવે કહે છે કે શું કહેવાય, કાં તો પછી અમારે બે એકલા જ રહેવું પડે આખી જિંદગી, કાં તો અમારું કોઈ ગ્રુપ જ નહીં, સમજો ને, કાં તો અમારો કોઈ ફ્રેન્ડ નહીં, કાં તો ગ્રુપ નહીં. અને રાખો છો બહારમાં આ જ જોવા મળે છે, આ જ જોવા મળે છે, સમજાય છે કે નહીં. કહ્યું હતું કે આ તમારો એ જાતિનો પાપનો ઉદય છે, પણ આ પાપના ઉદય સામે લડવા માટે આપણા જૈન શાસનના જે નિયમો જે છે, આ તત્વજ્ઞાન છે, એ તત્વજ્ઞાનના બળથી આવા ઉદયોની સામે આપણે સમાધાન જે છે આ તત્વજ્ઞાનના બળથી આપણે જીતવાનું છે. જેમ કહેવાય ને, કેમ કે પછી બધાના ઘરે જમવાનું પણ થાય ને યંગસ્ટરના, એમને સ્વયં સ્વીકાર કર્યો એ વખતે વાત થઈ ગઈ, મેં કે તમે આવજો અમારી કપલ શિબિરની અંદર, એમને કોઈ ભાવના પણ બતાવી, પણ સમય થઈ ગયો, આપણને એટલું ફોલોઅપ કરવાનો બહુ વિકલ્પ નથી રહેતો. વધારે શું કે એક એક એવા એવા પેલા ફરવા માટે છે ને, ખાલી વ્યૂ માટે, આ બાજુના વ્યૂ માટે ને આ બાજુના વ્યૂ માટે 50,000 રૂપિયા એક દિવસના આપવાના હોય ને, તો ખાલી વ્યૂ માટે 50,000 લાખ રૂપિયા આપવા વાળા, ખાલી વ્યૂ માટેના, બાકીનો ચાર્જ તો અલગ, સમજાય છે કે નહીં. કહ્યું એમને, હા, કે તમે જે વાત કરીને બિલકુલ સમજો ને કે દયાજનક સ્થિતિ અમારી છે આ રીતની. હા, આજે લખ્યું છે ને અહીંયા ગાડી એક વાત કહી હતી કે જે આ યુદ્ધની અંદર જે સૈનિકો લડવા માટે જાય છે ને, લડવા માટે જે બોર્ડર ઉપર જ્યાં હોય ને, એ જે પહેલા એમને ટ્રેનિંગ આપવામાં આવે છે ને, ત્યારે એ પડે છે, પછડાય છે, તો આપણા ઘરમાં છોકરું પડી જાય કે આપણે ઘરમાં પડી જઈએ ને આપણને જેવું સાચવે એવી રીતે ત્યાં પેલી મિલિટરી કે અંદરમાં પડતા હોય કે પછડાતા હોય તો એવી રીતે સાચવતા હશે. હા, પેલો પડી જાય તો ચાલ ઊભો થા, ભાગ ભાગ, લોહી નીકળતો તો ભાગ, છોલાઈ ગયો તો ભાગ, કશું નથી થવાનું, કશું નથી થવાનું, સમજજો. અને એનું એનું અનિમિત નિમિત્ત એનું શરીર એવી રીતે ઘડવામાં આવે છે, ઘડવામાં આવે છે, એ બધી ઠોકરો ખાય છે, છતાં પણ તારે આ રીતે જ રહેવાનું છે ને, તારું શરીર ઘડાશે. એવી રીતે બહારમાં આવી જાતિના બધું છે ઉદયો, ખતરનાક પાપના ઉદયો છે, બહારનું કલ્ચર આ પ્રમાણે છે, પણ તારે જેમ પેલો જે સાચા અર્થમાં યુદ્ધો તૈયાર થઈ જાય ઠોકરો ખાઈ ખાઈને, પણ તારે પણ આ જૈન જૈન તત્વજ્ઞાન છે, આ શાસન જે છે એનું અંદરમાં આ ઔષધિને પી પીને તારે અંદરમાં આત્માને સ્ટ્રોંગ બનાવવાનું, તારે મજબૂત થવાનું છે. પછી ઉદયો આવે તો આવે, પણ તારે મજબૂત થવાનું. જેમ પછી લડવા માટે તૈયાર થયો તો બોર્ડર ઉપર લડવા માટે જાય છે, તો 2-4 ગોળીઓ ખાય તો એ કહેશે કાંઈ નહીં, કશું નથી, કશું નથી, સમજાય છે કે નહીં. એમ બહારમાં ઉદયો આવશે તો પણ આ જીનવાણી જે છે એ તને બચાવી લેશે, બચાવી લેશે. જો
માટે જિનેન્દ્ર દેવના ભક્તોએ ત્રસહિંસા અને પ્રમાદને દૂર કરવા માટે મધ્ય માંસ અને દારૂનો સર્વથા જીવન પર્યંત ત્યાગ કરવો જોઈએ. અફીણ, ગાંજો, ચરસ, ભાંગ, તમાકુ અને અત્યારના જમાનામાં તો આપણને કદાચ ખબર એ ના હોય કેટલું કેટલું કલ્ચર ક્યાં આગળ વધી ગયું હશે, સમજાય છે કે નહીં. હા, એ વગેરે ચીજો પ્રમાદ વધારનારી, એટલે એને કોઈ જાતિનો વિવેક ન રહે તથા આત્માના સ્વભાવને શું કરે છે, પર્યાયની અંદર વિકારી કરે છે. માટે તેવી ચીજોનો પણ ત્યાગ કરવો જોઈએ, ને એમાં નિયમ ના હોય એનો તો શું હોય, આજીવન ત્યાગ હોય. હવે સદા સુખદાજી સાહેબ શું કહે છે જરા જુઓ. ભાવાર્થ જોઈશું એનું. ભાવાર્થ, જે પુરુષો જિનેન્દ્ર ભગવાનના ચરણોની 84 ગાથામાં જે પુરુષો જિનેન્દ્ર ભગવાનના ચરણોની આજ્ઞાના વચનોના જે શ્રદ્ધાની છે, તે ત્રસ જીવોની હિંસાના ત્યાગ માટે મધુ એટલે શહેદ તથા માંસનો ત્યાગ કરે છે. પ્રમાદ એટલે કે અસાવધ્યપણું તેને ત્યાગવા માટે મદિરાનો ત્યાગ કરે છે. આ બે જુદા પાડે અહીંયા ગાડી, સમજાય છે કે નહીં. મધુ અને માંસમાં શેનો દોષ લાગે છે મોટો? મધુ અને માંસમાં ત્રસહિંસાનો દોષ લાગે છે. ત્રસહિંસા કેમ કે એમાં જીવો ઉત્પન્ન થાય છે ને મરે છે ને. હા, મધ અને માંસ એમાં જીવો ઉત્પન્ન થાય છે ને મરે છે, એટલે ત્રસહિંસાનો દોષ લાગે છે. અને મદિરાની અંદર શેનો દોષ લાગે છે? તો લખે ને પ્રમાદ એટલે અસાવધ્યપણું, અસા એટલે કાંઈ કોઈ જાતિનો વિવેક રહેતો નથી. છડાણામાં ચિત્ર બતાવ્યું છે ને, એ તો અલગ અર્થમાં મોહ મહામદ. જેમ પેલો શરાબ પીને રોડ ઉપર પડેલો હોય, મોઢું ખોલીને પડેલો હોય અને કૂતરું એની અંદર મોઢાની અંદર આવીને ગંદકી કરે ને, તો એને એમ લાગે કે હું તો હા કે ને કોઈ કોઈ પીણાને પી રહ્યો છું, એને કંઈ ખબર નથી હોતી ને. જો એ અસાવધ્યપણું છે, તેને ત્યાગવા માટે મદિરાનો ત્યાગ કરે છે. જેમને મધુ માંસ મધ્ય એટલે મદિરાનો જો ત્યાગ નથી ને, તે જિનેન્દ્ર ભગવાનની આજ્ઞાથી પરાન્મુખ છે. પછી શું લખ્યું છે બોલો છો, ફરી બોલો છો, જૈન નથી. લખ્યું છે કે નથી લખ્યું? જૈન નથી. હા, ખાલી જૈન કુળમાં જન્મ્યો છે, બસ એટલું જ વાત છે, બાકી જૈન નથી. આગળ ત્યાગવા યોગ્ય શું છે તે કહેવા વાળો શ્લોક કહે છે. જો એક બે મિનિટ વાંચી લઈએ છે ખાલી. આપણે આમાં આવી જઈશું ને, પ્રભાચંદ્રાચાર્ય ત્યાગવા યોગ્ય. અલ્પ ફલ બહુ વિધાતાન મૂલ કમાર્દાણી શૃંગવેરાણી નવનીત નિંબ કુસુમમ કૈતકમ ઇત્યેવમ અવહેયમ. એમાં શું કહે છે જુઓ, નીચે અર્થ. અન્વયાર્થમાં અલ્પ ફલ બહુ વિધાતામ, વિધાતાત ફળ થોડું અને સ્થાવર જીવોની હિંસા અધિક. ફળ થોડું અને સ્થાવર જીવ એટલે કે એકેન્દ્રિય એની હિંસા અધિક હોવાથી આરદાણી એટલે સચિત્ત, શૃંગવેરાણી અદરક આદુ, પછી મૂલમ એટલે કંદમૂળ, નવનીત નિંબ કુસુમમ માખણ લીમડાનો કોર, કૈતકમ કેતકીના ફૂલ, ઇતિ અનેક એવા પ્રકારની અન્ય વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ કે જેની અંદર સ્થાવર જીવોની હિંસા ઘણી થાય છે અને ફળ થોડું મળે છે. કે જે તારી અંદરમાં ભાવના છે કે મને આમ થાય આમ થાય, ફળ થોડું અને જીવોનો ઘાત વધારે થાય છે, એનો પણ ત્યાગ કરવો જોઈએ. એની ચર્ચા આપણે આવતીકાલે કરીશું.